જીવતા હા ટાઈટ તો જો ઓણ પડી હે પણ મને ઈ નથી સમજાતો હા બાપા કે આપણી પાસે કોટ હે ટોપી હે છતાં તારી માં પહેરવા શું કામ નથી દેતી ઈ કઈ સમજાતો નથી બાપા ઈ જ કઈ ખબર નથી પડતી મને મારા મન થી તેવું લાગે હે કે કઈ તારી માનું આમાં રહસ્ય હે આપણે અડવા નથી દેતી વિચાર કરે આપણે બાપ દીકરો ટાઈટ ના ઠરી હે નાકમાંથી જો છેડા આવી જાય છે પણ હાસો કોટ એમ કીધું કે આલ્યો પહેરીને બેહો હે અમારો બહાર કાઢી મૂકે પણ આજ તો નીલકા તારી મામ ફર્યું વારે હે બહાર આપણે બાપ દીકરો બે આલ અંદર જઈને પહેરી લે હાલો બાપા આવી જાય કેટલાક દી કાઢવા હાલ ઉભો સાખું પણ હવે તો મને લાગે છે કે આ શિયાળો તો અમે બાપ દીકરા ટાઈટ ના ઠરવા ના જ છીએ તને કહું આખા ગામમાં અડોદિયા ની સુગંધ આવે છે તો આપણે કેદી બનાવવા છે અડધો શિયાળો વહી જવા આવ્યો મને નથી લાગતું તારી બા ને અડદિયા હું ખાઈ છે સ્વાગત કરવું મારે આનાથી કેમ સ્વાગત
આ તારા ભાઈ ના હિસાબે હું અને મારો દીકરો ટાઈટલા ઠરી હે કોર્ટ લઈને આવવાનો મુંબઈ થી તારો બાપ સિમલા થી આવવાનો હે હે અરે આવે એટલી વાર એનું સ્વાગત પેલા કરવું હે કે અમારું કઈ હપેતરું લેવતો ને તારા હિસાબે જૂના નક પહેરતા અમે આવા દે તું હે વાંધો નહીં ખખડા રે જો કહી દઉં હું તારા જેવડો નાનકડો છોકરો બિચારો ઠંડી નો આખો ધૂતતો હતો એટલે મેં હે ને તારો જે કોટ લીધો હતો ને એને ઓટાડી દીધો યાર અરે એમ કે ને મીંધા કઈ લેવું નથી ને ખોટા ખોટી મોટી મોટી ના પડીકા મૂકવા મહિનો હો નાના બાપુ ને કહી દો તારા બીજો કોટ લેતા આવે પોતવા જ આવ્યા મારી વાય વાય જ આવે પાણી નો પીધું હું આવ્યો હું ગયો તું શું ખોટા ખોટા ગુડાણો કોટ નું બાનું કરી મને મારા દીકરા લલસાવ આવ્યો હો હવે તો મોકલ બી જાય ને પાદર ઉપર એને બાપુજી આવે બાપુજી ને આજ ધોકો દેવો જો બાપુજી એવું નથી એટલી વાર હા પાટલા હું કઈ મોકલો આ સોલાપુરી ની સાયલ તમારી બેન હવારે જ મને કહેતી હતી કે મારી બેન સાયલ મોકલવાની છે હે કે બંધ રહ્યું તાય આવી મોટી મોટી ના પડીકા ન મુકતા હોય તો 500-500 ગ્રામ ના ગાબો મહિના હો પડીકા એ હારું હવે મારે તમારી બેન ને રાજી રાખવા તું હું મારી વેત પ્રમાણે બુધવારી માંથી લઈ લઉં પછી 60 વાળી અને હું કહીશ કે તારી બેન એ સોલાપુરી ની સાયલ મોકલી છે હા મૂકો ફોન હવે હવે આવી ટીકડીઓ ન દેતા અમે તો હરખમાં હતા બધા કે મારી કિશોરી સોલાપુરી ની સાયલ ઓટીને ગામ માં રખડશે ગામ માં 5 ડોહી 5 બાયું વાતો કરશે કે કિશોરી ની બેને સોલાપુરી સાયલ મોકલી હવે હું તમારું નાક રાખી સાયા હું અત્યારે બુધવારી માં લઈને દઈ દઉં છું અને તમે એમ જ વાત રાખજો કે મેં મોકલી છે હા મૂકો એકાદી ને આવા હે ને ચીકુ મોટા નથી મને લાગ્યું પગલા પડ્યા હાથી જેવા હાથમાં કઈ હે નઈ કોટ બોટ લેવા મારા હાટું બેટા એમાં કોટ નથી એમાં નથી ગાડી માં છે ગાડી માં ના 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 ગાડી માં નથી તો કોટ તો હું લેવો હતો એમાં એવું થયું એમાં થયું કેવું કયું ને કે તમે રોન કાઢો ખાલી લલસાવો અમને બાપ દીકરા ને નથી કાઢી એમાં એવું થયું ને કે હું આવતો હતો ને કૃષ્ણ તો રસ્તા માં જોયું કે કૂતરો છે ને બીજો બહુ ટાઢ થી થરથરતો એટલે કોટ છે ને તમારો ઠંડી માં રક્ષણ મળે હવે તમને મળે કે ને મળે શું ફરક પડે મારા પપ્પા હે ને એ તો હે ને બહુ દયાળુ હે કા પપ્પા સારું કામ કર્યું હો દયા પ્રેમી તો તમારે બધા ને પશુ પક્ષી ભેગો જન્મ લેવાની જરૂર હતી તમારો કોટ ગયો હવે રાહ જો આ બધા તો ઓલા છે ટીકડી દીધા વાળા મારો કોટ છે ને જેણકા એવા કુતરા ની બાજુ નાનકડું ગલુડ્યું હતું ને એ બિચારો થતો તારો કોટે ને ઓઢાળી દીધો કઈ વાંધો નઈ બાબા તમે હરમ હારું કામ કર્યું હાલો હવે ચા પાણી પીવા હાલો બેટા મારી વાતાવરણ કિશોરી મારે છે ને બહુ ઉતાવળ છે અત્યારે હું જાઉં છું મારા એક બે ઠેકાણે છે ને કામ છે અને પછી આવે નિરાધો બીજા કુતરા ઠરે ને ઓઢાળવા જા હેપી વિન્ટર આવજો પપ્પા ધ્યાન રાખજો એ આવજો પપ્પા પાછી એને એમ કે સાપા પીવાનો આવ ને સા ન હોય આવ કેતા નહીં વા
તાર મામો આવ્યો કેવડી ટીકડી થઈ ગયો આવડી, થયો ગેસ આ તાર નાનો આવ્યો એ કેવડી થઈ ગયો આવડી, હે હવે ગેસ કેવો થાય, આખી રાત ઘરમાં ભડાકા ધડાકા થાય, સોલાપુરી સાઈલ મોકલી તારા હાટુ, તારી બેન ને સાઈલ ડેઝર્ટ ટાઈટ ની નો થાય, તારી બેન ને સાઈલ આપીશ, અને અમે તો બાપ દીકરો ભલે ને ટાઈટ ના બેવડા વરી મરી જાય. મને બધી ખબર હે, આ તો હું જોતી હતી કે તમે શું કરો હો ને એ બધી મને ખબર છે. આ સાલ તમે આજે બુધવારી માંથી લઈ આવ્યા, બોલો તને કોને કીધું? હવે એવું હુકામ મારી ઉપર ખોટા આરોપ નાખો, મને દેવી નો ફોન ચાલુ રાખજો આપું તમારી બેન ને. હાલો બેન, અરે તારી સાલ મને પોચી ગઈ, મને તો બહુ જ ગઈ. તમને હું મૂકી દઈશ એમ સમજો હો તમે, તો મને માર નાખીશ? મારી જ નાખીશ હું. જોઈએ ને તમે બધા કેટલા આના માવતરિયા ખોટીના ભેટના હે, એક ટકો સાઈલ નથી મોકલાવી, સતા એની બેન ની મોઢે મોટી મોટી કરે કે 2000 વાળી મોકલાવી અને 5 વર્ષ ઉપાદી નહીં. પપ્પા હું એનો ગોટ એ થઈ જા, હવે નિયત રાખો તો. હાલો તું તારી માં આપણે તણે બુધવારે મારી લેજે, અને સસ્તમ સસ્તો ગોતે પચા પચા વાળા. હાલો ખાઓ પી, હાલ ઉત પરસન. હવે તારો બાપ તો બધી લેવો લે, માર બા નો ફોન. હા બા, મને આ વાત મહિનામાં નથી આવતી, ખોટું ક્યાં કેવું? એ તારો બાપ ને તારો ભાઈ તારી માં બધા ટીકડી દે, તારી બેન ની બધા એનો આવે એ હમણાં આવે છે. પણ એમાં એવું થયું ને, એમાં કેવું થયું? અને એમને હું એમ કઉ છું બધું તમારે થાય છે. એવું નથી, એવું નથી જમાય. તમારા સાસુ તો છે ને સરસ મજાના ભૂખે મરતા અડદિયા છે ને, મે અને તારા ભાઈ છે ને એ બિલાડા બધા અડદિયા ખોરાય, બિલાડી બસા ભૂખે મરતા. તમારા બસા ભૂખે મર એનું કઈ નથી, એટલે જીજાજી એમાં એવું છે ઈ ખાઈ કે તમે કહો બધું એક જ છે લે. હે હે, શું બોલ્યો તું કે તો મને બીજી વાર મીઠો તેમાં? એ એનો કહેવાનો મતલબ એમ છે કે જવાનું તો પેટમાં જ છે ને. અરે કાઈ વાંધો નહીં, કાઈ વાંધો નહીં, મારા ભાઈ બાપ ને મારી માં તો સેવા ભાવી, એને તો કોઈ પોચી જ ન હકે. પણ તો અમને શું કામ ફોન કરીને મારા જીવ મારો છો?
અરદિયા તારી માઈએ મોકલાવ્યો ને તારો ભાઈ તારો બાપ લઈને આવે છે, આવું શું કામ અમને રમાડો છો? બાપુજી તો ડબરો તો લેતા જાવ. નહીં ભલે જો કિશોરી, અહીં ભલે રહ્યો. અમારે 10 વર્ષે ભરા ડબરો, અમારે જેવડી તેવડ છે એ પ્રમાણે બનાવતા હોય ને. હે, અમે દેહી ખરા માં ના નહીં, મોડા દેહી પણ થોડા દેહી. તમારી ગોયને રમાડશી તો નહીં. તમે જોયું ને તમે બધાએ, નો સોલાપુરી ની સાયલ આવી, નો મારા દીકરા નું સ્વેટર આવ્યું, નો મારો કોટ આવ્યો, નો અડદી આવ્યા. હે ભગવાન, આવા હરિયા તમારા વિડીયો લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટાર પ્લસ મીડિયા ને સબસ્ક્રાઇબ કરો.